માણકી શ્રીજી મહારાજ લોયામાં બિરાજતા હતા ત્યારે ગામચુડાના ભીમ પંડ્યા તથા તેના ભાઈ જીવરામ લોયા આવ્યા. તેમણે સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે, એટલે મનમાં સંકલ્પ કરીને આવ્યા હતા કે જો ભગવાન હોય તો બંને ચરણમાં 16 ચિહ્નો હોવા જોઈએ. તે લોયા આવ્યા ત્યારે શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન થયા હતા અને વાતો કરતા હતા. ભીમ પંડ્યાનો સંકલ્પ જાણી શ્રીજી મહારાજે પોતાના બંને ચરણ પ્રસાર્યા. ભીમ પંડ્યાને આથી શ્રીજી મહારાજના ચરણાવિંદમાં ચિહ્નો જોવાની તક મળી. તે સામે જ બેઠા અને ધીરે રહીને શ્રીજી મહારાજના બંને ચરણાવિંદમાં ઉપસી આવેલા 16 ચિહ્નો તેણે જોઈ લીધા. તેના મનમાં નિશ્ચય થયો કે શ્રીજી મહારાજ તો ભગવાન છે. તેણે તથા જીવરામે તરત જ મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા અને કંઠી પહેરી. પછી તેઓ ચૂડા જવા નીકળ્યા. ત્યારે રસ્તામાં મીણાપુર ગામ આવ્યું એટલે તેણે તે ગામના ગરાસિયાને રૂપિયા ધૈર્યા હતા તે યાદ આવ્યું. તે રકમ વ્યાજ સાથે મળીને રૂપિયા 3,000 થતી હતી. ગરાસિયાની ડેલીએ આવ્યા એટલે ગરાસિયાને થયું કે નક્કી રકમની ઉઘરાણી કરવા આવ્યા લાગે છે, એટલે તેણે કહ્યું થોડી મુદત આપો. પણ ભીમ પંડ્યા અને જીવરામ મક્કમ હતા. તેણે કહ્યું બાપુ, મુદતમાં અને મુદતમાં કેટલા વર્ષ વીતી ગયા. એટલામાં ભીમ પંડ્યાની નજર સામે બાંધેલી ઘોડી ઉપર પડી. તેણે વિચાર કર્યો ઘોડી જાતવંત છે, જો બાપુ તે આપી દે તો શ્રીજી મહારાજને અર્પણ કરી દઈએ. તેણે તરત જ કહ્યું બાપુ, રૂપિયા ન હોય તો કઈ નહીં, પણ પેલી ઘોડી બાંધી છે ને તે આપી દો, રકમ ચૂકતે મળ્યાની સહી કરી દઉં. આ સાંભળી બાપુને જાણે વીજળી પડી હોય તેવો આઘાત લાગ્યો. 2 ઘડી તો વિચારમાં પડી ગયા, પણ પછી મનમાં થયું જો ઘોડી નહીં આપું તો બ્રાહ્મણો ત્રાંગો કરશે અને જો તેમનો દેહ પડી ગયો તો મને 2 બ્રહ્મ હત્યા લાગશે. તેણે કહ્યું પંડ્યા, આ ઘોડી તો જીવસાટાની છે, પણ તમે દેવ પુરુષ છો, જો દેવું વળી જતું હોય અને તમે રાજી થતા હો તો ભલે ઘોડી છોડી જાઓ. પછી બાપુએ ઘોડીનું પૂજન કર્યું અને ઘોડી તેમને સોંપી દીધી. તે વખતે તેમની આંખમાં આંસુ હતા. ભીમ પંડ્યાએ ખાતું ફાડી નાખ્યું અને બાપુને ઋણમુક્ત કર્યા. ને ભાઈઓ ત્યાંથી નીકળ્યા અને તેમણે લોયાની વાટ પકડી. શ્રીજી મહારાજ લોયામાં સભા કરીને બિરાજમાન થયા હતા. તે વખતે તેમણે સુરાખાચરને કહ્યું, સુરાખાચર, કંકુ હાર વગેરે તૈયાર કરો, અમારો ગરુડ આવે છે, તેનું પૂજન કરવું છે. એટલામાં ભીમ પંડ્યા અને જીવરામ પંડ્યા ઘોડી લઈને દરબારમાં આવ્યા. સુરાખાચર, આ ભીમ પંડ્યા અમારો ગરુડ લઈ આવ્યા. ભીમ પંડ્યાએ તરત જ કહ્યું, મહારાજ આ માણકી છે, પણ માણકીની જાતમાં આ તો ઉત્તમ જાત છે, આવું જાનવર હજુ સુધી દીઠું નથી. મહારાજે કહ્યું પંડ્યા, આ તો અમારો ગરુડ છે, અમારી સેવા કરવા માટે જ તેણે આ જન્મ લીધો છે, તમે આજે અમારી બહુ સેવા કરી. એમ કહીને શ્રીજી મહારાજે ભીમ પંડ્યાની છાતીમાં પોતાના બંને ચરણાવિંદ આપ્યા. જીવરામને પણ આ જ રીતે રાજી કર્યા. પછી બંને ભાઈઓ મહારાજના આશીર્વાદ લઈને ઘેર ગયા. તો બાળમિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.